નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર આપણો પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથોની વાત કરીએ તો આપણે સૌથી પહેલાં આપણે પ્રાચીન નગરો, પ્રાચીન શબ્દ, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા જેવા શબ્દો આપણામાં વણાઈ ગયેલા છે, પણ આ પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા શું છે એના વિશે અને એની વાત કરીએ તો એ મનુષ્યની રહેણી કેણી ઉપર એનો આધાર હોય છે. તો આપણે મુદ્દા જોઈએ કે આ પ્રાચીન જે સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કેવી, એનું જીવન કેવું છે, એની રહેવાની રીતભાત કેવી છે, એનું જે વ્યવસ્થા કેવી છે નગરની એના ઉપર આધાર રાખેલો છે, એની રહેણી કેણી સાથે સંકળાયેલ છે. અર્થાત જીવન જીવવાની એક રીત, એ કેવી રીતે જીવન જીવી રહ્યો છે, કેવું જીવન જીવી રહ્યો છે, એના ઉપર આપણી આ પ્રાચીન સંસ્કૃતિ વણાયેલી છે. તો એના વિશેની વાત કરીએ તો માનવી પોતાની, તમને ખબર જ છે કે અત્યારે બધા જીવોમાં સૌથી શ્રેષ્ઠ માનવી એ બુદ્ધિશાળી જીવ છે. એની બુદ્ધિના વિકાસ કરીને અત્યારે છેક ત્યાં સુધી અવકાશની અંદર પણ એ પોતાની યાત્રા કરી આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, તો આ એક માનવી પોતાની જેની કલા છે, બુદ્ધિ છે, એના વિશેની વાત છે. તો દરેક માનવી પોતાની બુદ્ધિશક્તિ, પોતાની આવડત વગર કોઈ વ્યક્તિ કશું જ કરી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિ પોતાની આવડતના કારણે એ અલગ થયેલો હોય છે અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરેલું હોય છે. હવે આ વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે એ એની શું છે, સભ્યતા છે. દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિથી, પોતાની આવડતથી, પોતામાં રહેલી જે કલા કૌશલ્ય, દરેકની કલા કૌશલ્યની રીત અલગ અલગ હોય છે. કોઈ અલગ કામમાં કોઈને, મતલબ દરેકને અલગ અલગ, કોઈને ડ્રોઈંગ કરવું ગમતું હોય તો કોઈને વિમાન ચલાવવું, ડ્રાઇવિંગ કરવું ગમતું હોય. વિદ્યાર્થી મિત્રો, દરેકને પોતાની રુચિ અને રસ, કોઈને રમત રમવી, ક્રિકેટમાં કોઈને રસ હોય, કોઈને ભણવામાં રસ હોય, દરેકની એક કલા જે આવડત છે એ કેવી હોય એ અલગ અલગ હોય છે. અને દરેક વ્યક્તિ પોતાની આવડત, પોતાની કલા કૌશલ્ય, પોતામાં રહેલી જે બુદ્ધિનો વિકાસ પ્રમાણે એ પોતાનો વિકાસ કરે છે. અને આમ દરેક માનવી પોતાના જે પ્રાચીન સંસ્કૃતિની સભ્યતાના આપણને દર્શન કરાવે છે. તો વિશ્વની વાત કરીએ, આપણે દુનિયાભરની વાત કરીએ તો ઇજિપ્ત અને મેસોપોટેમિયા એ ભારત, ચીન, રોમ વગેરેમાં, આ બધા દેશોમાં, વિશ્વના ઇજિપ્તમાં, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ આ બધા જ દેશોની વાત કરીએ તો માનવ સમાજની મહાન સભ્યતાના, આ દરેક દેશની અંદર માનવ સમાજ છે, જે માનવનો સમૂહ છે, જે ભેગો થયેલો, એના આપણને શું જોવા મળે છે, દર્શન થયેલા જોવા મળે છે. એટલે આ બધા જ દેશોની અંદર પોતાની પ્રાચીન સંસ્કૃતિ કઈ રીતે વિકાસ પામી છે અને પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા પ્રમાણે લોકો પોતાની સંસ્કૃતિ પ્રમાણે કઈ રીતે પોતાના નગરનો પોતાનો વિકાસ કરેલો છે એના આ દર્શન આપણને આ જુદા જુદા વિશ્વના તમામ દેશોની અંદર આ પ્રાચીન સભ્યતાના દર્શન થતા જોવા મળે છે. હવે હડપ્પીય સભ્યતા ને આપણી સિંધુ ખીણની સભ્યતા, આ હડપ્પીય સંસ્કૃતિ છે, હડપ્પીય જે સભ્યતા છે એને સિંધુ ખીણની સભ્યતા, સિંધુ નદીના કિનારે આપણી આ સંસ્કૃતિનો વિકાસ થયેલો હતો એટલે એને સિંધુ ખીણની સભ્યતા તરીકે આપણે ઓળખીએ છીએ. ઈસવીસન 1921માં આપણે વાત કરીએ તો હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ ઇતિહાસકારો જે છે, આપણે જેને પુરાતત્વવિદો કહીએ છીએ, આ લોકો શું કરે છે કે જે પ્રાચીન સમયમાં જે ઘટનાઓ બની ગઈ છે એની શોધખોળ કરે છે, સંશોધન કરે છે. અને આ સંશોધન આપણે કેવી રીતે કરી શકીએ તો એ સમયમાં જો આપણને કોઈ પણ પ્રકારના અવશેષો કે એવું કંઈ મળી આવ્યું હોય, આપણે આગળના સમાજમાં, આગળના પાઠોમાં પણ જોયું હતું કે આદિ માનવના આપણને કેટલાય પુરાવા મળ્યા હતા, એ પુરાવાના આધારે એવું નક્કી થયું હતું કે ઇતિહાસકારો એવું નક્કી કર્યું હતું કે આદિમાનવ કેવું ખાતો હશે, કેવું જીવન જીવતો હશે, કેવી રીતે રહેતો હશે, કેવી જગ્યાએ રહેવાનું એ પસંદ કરતો હશે, કેવો ખોરાક ખાતો હશે, એના વિશેની વાત કરેલી છે. અને એ કેવા પોશાક પહેરતો હશે, એમ ધીમે ધીમે એના વિકાસશીલ જીવનની પણ વાત આ ઇતિહાસકારોએ એના અવશેષોના આધારે કરેલી છે. તો આપણે જોઈએ કે ઈસવીસન 1921માં હડપ્પામાંથી આપણને સિંધુ ખીણની જે સંસ્કૃતિના આપણને અવશેષો મળી આવ્યા હતા એ અવશેષો
હડપ્પા સંસ્કૃતિમાં સિંધુ ખીણની નદીના કિનારે. ભારતની આપણે વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભાગમાં જે ફેલાયેલી, આપણે જોઈએ કે ભારતના બે સરખા ભાગ પાડતી હોય તો ભારતના ઉત્તર ભાગની વાત કરીએ કે ઉત્તર બાજુ અને પશ્ચિમ ભાગમાં જે ફેલાયેલી સિંધુ ખીણની સભ્યતા છે, આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કહી શકીએ છીએ. અને આ જે સિંધુ ખીણની સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, માહેજદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી, રોજડી, દેસલપુર, રંગપુર આ બધા જ સ્થળોનો સમાવેશ થાય છે. જો તમે લોથલ ગયા હોય તો એની નગર રચના કેવી હતી, એ લોકોના મકાનની વ્યવસ્થા કેવી હતી, પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા કેવી હતી, રાત્રિ સમયની વ્યવસ્થા કેવી હતી, આ બધું જ આ લોથલ, ધોળાવીરા એ લોકોને કેટલા ઓરડા હતા, કેટલા રૂમ હતા, એ આ બધું જ આ ભારતની હડપ્પીય સંસ્કૃતિ પરથી આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો એમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં આ બધા જ સ્થળોએથી આપણને જે પ્રાચીન સભ્યતાને આપણે અવશેષો મળી આવ્યા હતા, એ સમયના લોકોની જીવનની જે જીવન વ્યવસ્થા છે, લોકો કેવું જીવન જીવતા હતા એના વિશેની આપણને માહિતી આ બધા સ્થળો પરથી મળે છે. એમાં માહેજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી, રોજડીયા, દેસલપુર, રંગપુર બધી જ જગ્યાનો સમાવેશ થાય છે. હડપ્પીય સભ્યતાની નગર રચના કેવી હતી એના વિશેની વાત કરીએ કે એ લોકોનું બાંધકામ કેવું હતું, નગર રચના કેવી હતી, તો આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સંસ્કૃતિની સૌથી મોટી લાક્ષણિકતા. એની સૌથી મોટી લાક્ષણિકતા કેમ કહી છે કે આયોજનબદ્ધ, દરેક કામ સુવ્યવસ્થિત હતું, એકદમ આયોજનબદ્ધ હતું, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહોતો. જે કામ થાય એ આયોજનબદ્ધ કરવામાં આવતું, એમની રહેણી કહેણી, એમની મકાનની બાંધણી બધું જ આયોજનબદ્ધ હતું. અને આ આયોજનબદ્ધ એમની જે નગર રચના હતી એ જ હડપ્પીય સંસ્કૃતિની મુખ્ય લાક્ષણિકતા તરીકે એને ઓળખાવી છે. તો હડપ્પીય સભ્યતાના તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. કિલ્લાની ફરતે કોર્ટ હતો, એવું માનવામાં આવે છે કે કિલ્લામાં શાસકો. હવે વિદ્યાર્થી મિત્રો, કિલ્લાઓ કેમ બાંધવામાં આવતા? પોતાના નગરની આસપાસ કિલ્લાઓ બાંધવા એટલે ખૂબ મોટી જાડી દિવાલનું આયોજન, કોર્ટ કહેવાય એને. ચારે તરફ પોતાના નગરની આસપાસ આવા કિલ્લાઓ એટલા માટે બાંધવામાં આવતા કે પહેલાંના જમાનામાં જ્યાં કિલ્લાની અંદરના ભાગમાં જ્યાં વસાહતો હતી, ત્યાં વસાહતોમાં શાસકો એ પોતે શાસન કરતા હતા. અને આ શાસકો પોતાના નગરનું રક્ષણ કરવા માટે, પોતાના નગરને અન્ય શાસકોના જે આક્રમણથી બચાવવા માટે, કારણ કે જો કોઈ અચાનક આક્રમણ કરે તો તમને ખબર જ છે કે પહેલાં તમે તોપો ને બધું હોય, કોઈ નગર ઉપર એક જો તોપ ફોડવામાં આવે તો આખા નગરનો નાશ થઈ જતો. હવે અને આક્રમણ કરે તો નગરની આસપાસ જો મોટો કિલ્લો બાંધેલો હોય, એટલે કે ખૂબ જાડી મોટી દિવાલ, અને આ કિલ્લાને અંદર વસાહતો હતી અને કિલ્લાને મુખ્ય મેઇન દરવાજો હોય, રાત્રિના સમયે અન્ય કારણોસર એ બંધ કરી દેવામાં આવતો, અને આ રીતે કિલ્લેબંધી હતી. અને આ શાસકો કિલ્લેબંધી પોતાના નગરની રક્ષણ કરવા માટે, પોતાના નગરને સાચવવા માટે, પોતાના પ્રજાની દેખરેખ માટે કિલ્લાઓનું આયોજન કરતા. અને આ કિલ્લાઓના બાંધકામના કારણે કેટલાય લોકોને જે રોજીરોટી મળી રહેતી, કેટલાક લોકોના પોતાનું જીવન નિર્વાહ ચાલતો. અને કિલ્લાઓના બાંધકામ સમયે કેટલાય અસંખ્ય સંખ્યાઓમાં કારીગરો કામ કરતા, અને આમ લોકોને જીવા પોતાના જીવન જીવવાનું માટે રોજગારી પણ મળી રહેતી. અને કિલ્લાઓ પોતાના શાસકો પોતાના જે આ પ્રજા હતી એના રક્ષણ માટે તેઓ કિલ્લાઓની રચના કરતા અને એની અંદર શાસકો રહેતા એવું માનવામાં આવતું. અહીંના નગરો ઈંટોના બનેલા હતા. પહેલાંના જમાનામાં ઈંટોની શોધ થઈ ગઈ હતી અને ઈંટોના બનેલા હતા નગરો. તો આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા પણ એટલી આયોજનબદ્ધ હતી. દરેક મકાન એક સરસ હરોળમાં, સરસ લાઇનબદ્ધ આયોજનબદ્ધ મકાન વ્યવસ્થામાં હડપ્પીય સંસ્કૃતિની મુખ્ય વ્યવસ્થા આપણે આગળ જોઈ. નદીના પૂર, મકાનો કેવી રીતે બાંધવામાં આવ્યા હતા કે જ્યારે નદીનું પૂર આવે તો પૂરનું પાણી મકાનોની અંદર ઘૂસી ન જાય, મકાનોને ભેજ ન લાગે, કોઈ નુકસાન ન થાય એ માટે આ મકાનો ખૂબ જ ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા. એટલે ઊંચાઈના કારણે પાણીમાં, નદીમાં પૂર આવે તો પૂરનું પાણી સીધું મકાનોની અંદર જો અંદર ભરાઈ જાય તો મકાનોમાં
કેટલાય જાનહાનિ અને માલહાનિ થતી જોવા મળે છે. તો આ લોકોએ પોતાના મકાનોની જે રચના હતી એ ઊંચા ઓટલા ઉપર કરી લીધી, જેથી નદીના પૂરનું પાણી એ મકાનોમાં ભરાઈ જાય નહીં અને કોઈ પણ જાતનું નુકસાન થાય નહીં. આવી આયોજનબદ્ધ વ્યવસ્થા હડપ્પીય સભ્યતાના લોકોમાં હતી. અને અહીંના મકાનોમાં દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ મુખ્ય રસ્તા ઉપર એ લોકોએ દરવાજા પાડેલા હતા, એ નગરની અંદરની તરફ કે ગલીમાં પાડવામાં આવેલા હતા, જેથી કોઈ પણ પ્રકારનો ભય જો મુખ્ય રસ્તા ઉપર હોય તો કોઈ પણ પ્રકારનો ભય રહેતો. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ અત્યારે બી જાણીએ છીએ કે જો દરવાજો મેઇન રસ્તા ઉપર હોય તો ઘણા પ્રકારનો ભય રહેતો, પણ આ લોકોના જે મેઇન દરવાજા હતા એ ક્યાં, પોતાની ગલીની અંદર કે નગરની અંદરની બાજુ પાડવામાં આવતા, મેઇન રસ્તા ઉપર પાડવામાં આવતા નહોતા. હડપ્પીય સભ્યતામાં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. જે મુખ્ય માર્ગો હોય એની સમાંતરે શેરીઓ આવેલી હતી, એટલે ખૂબ જ નગરની રચના ખૂબ જ ભવ્ય લાગતી, ખૂબ જ સરસ લાગતી. અને રસ્તાઓ કેવા હોય, કાટખૂણે કાપતા હોય, આમ ગલી હોય તો રસ્તો કાટખૂણે લંબ સ્વરૂપે આવેલો હોય, તો ખૂબ જ સમગ્ર નગર ચોરસ અને લંબ ચોરસ વિભાગોમાં વહેંચાઈ જતું. અને રસ્તા અને શેરીઓનું આયોજન આ રીતે કરવામાં આવ્યું, જો રસ્તો આમ હોય તો એની શેરીઓ આમ પાડવામાં આવતી, અને બધે કાટખૂણે જેમ નગર અને રસ્તાઓ ફેલાવ્યા હોય આખું નગર ખૂબ જ આયોજનબદ્ધ રીતે એના ગોઠવણી કરવામાં આવતી. હડપ્પીય સભ્યતાના જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશ, રાત્રે જો આવવા જવા માટે અંધારું હોય તો ખૂબ જ તકલીફ પડે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પણ જોઈ શકીએ છીએ કે આપણા રસ્તા ઉપર જો રાત્રે અંધારું હોય તો આપણને ઘણી બધી તકલીફો પડે છે. અને આ તકલીફોના કારણે આ જે રસ્તાઓ પર રાત્રિ જે દીવાબત્તીની વ્યવસ્થા અત્યારે આપણે જોઈએ છીએ કે સ્ટ્રીટ લાઇટો જે ગોઠવેલી હોય છે એ સમયે પણ એમના જીવનમાં એમના સમયમાં આ રાત્રિ પ્રકાશની દીવાબત્તીની વ્યવસ્થા કરેલી હતી, જેથી રાત્રે આવવાવાળા લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. વાપરેલા પાણી જે આપણે અત્યારે જે જોઈએ છીએ એ સમયની વાત કરીએ, અત્યારે તો વિકસિત દેશ થઈ ગયો છે એટલે ઘણું બધું વિકાસશીલ આપણે કહી શકીએ, તો અત્યારે બધી વ્યવસ્થા મળી રહે, પણ એ સમયમાં જે વાપરેલું પાણી, કપડાં વાસણ નાવા ધોવામાં જે વાપરેલું પાણી એ ગમે ત્યાં ન વહી જાય, અને આ બધું જ વાપરેલું પાણી માટે એના નિકાલ માટે ગટરની વ્યવસ્થા હતી. અને આ ગટરનું જે વાપરેલું પાણી હતું એ વાપરેલા પાણી અત્યંત વિકસિત પદ્ધતિસર, એમ નહીં કે ગમે ત્યાં, ખૂબ જ વિકસિત અને પદ્ધતિસરની ગટર વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને તેમાંથી મોટી ગટરમાં, અને આ મોટી ગટરનું પાણી એ નગરની બહાર વહી જતું. આમ સોસ ખાડા જેવી તમે જોઈ શકો છો, સાંભળેલું પણ હશે એવી વ્યવસ્થા. અને ગટર વ્યવસ્થા જો એ સમયમાં હતી તો એમની જે નગર રચના ખૂબ જ પદ્ધતિસરની અને આયોજનબદ્ધ હતી. તો માહેજોદડોની વાત કરીએ તેમાં મળેલા જાહેર સ્નાનાગરની વચ્ચે સ્નાનકુંડ હતો. વિદ્યાર્થી મિત્રો, સ્નાનાગરની વાત કરેલી છે, અત્યારે જે આપણે સ્વિમિંગ પુલ કહીએ છીએ, સ્વિમિંગ પુલમાં એ સમયના લોકો પણ આ સ્નાનાગરનો ઉપયોગ કરતા હતા. અને એમાં પણ વચ્ચે જે સ્નાન કરવા માટેનો કુંડ હતો, જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે સ્નાનાગરની સ્વિમિંગ પુલમાં આપણે જતા હોઈએ છીએ તો તે આપણે વિશાળ સ્નાનાગર હોય છે, અને આ સ્નાનાગરની અંદર ખૂબ જ વિશાળ પ્રમાણમાં કુંડ હોય છે અને મોટી સંખ્યામાં લોકો એમાં સ્નાન કરતા હોય છે, નાહવાની મજા માણતા હોય છે. આપણે ગરમીની જ્યારે ઋતુ હોય ત્યારે આવા સ્નાનાગરોમાં જવાનું ખૂબ જ પસંદ કરતા હોઈએ છીએ, તો એ સમયમાં પણ આવા સ્નાનાગરો હતા. સ્નાનાગરોની જે મોટો કુંડ હતો, જે દરેક લોકોને નાહવા માટેની જે જગ્યા હતી વચ્ચે, ત્યાં એ સ્નાનાગરની બંને બાજુએ પગથિયા હતા કે બંને બાજુ લોકો ચડી અંદર સ્નાનાગરની અંદર પ્રવેશ કરી શકે અને બહાર જઈ શકે એ કુંડની. અને એ સ્નાના જે સ્નાન માટેનો જે કુંડ હતો એની આસપાસ ચારે બાજુએ નાની નાની ઓરડીઓ હતી, કારણ કે લોકોને વસ્ત્રો બદલવા માટે, કપડાં બદલવા માટે ઓરડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અને ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી અને ચારે બાજુએ વસ્ત્રો બદલવાની ઓરડીઓ હતી. સભાગૃહ તરીકે ઉપયોગમાં લેવાતું સ્તંભવાળું એક મકાન માહેજો સભાગૃહ
જ્યાં પણ નગરની કોઈ પણ બાબતે ચર્ચા વિચારણા થતી હોય એવો મોટો અત્યારે આપણે હોલ કહેતા હોઈએ છીએ, કોઈ જગ્યાએ હોલની વ્યવસ્થા કરેલી હોય એ સમયે લોકો સભાગૃહ કહેતા, અને જ્યાં કોઈ પણ વસ્તુનું આયોજન આ સભાગૃહમાં બેસીને લોકો ભેગા મળીને સાથે બેસીને એની વ્યવસ્થા કરતા. આમ સભાગૃહની એક મકાન આ માહેજો દડોમાંથી મળી આવેલું હતું. હડપ્પા પંજાબના મોટ ગામરી જિલ્લામાં આવેલું પુરાતત્વીય સ્થળ છે. આ હડપ્પા એ પંજાબના મોટ ગામરી એટલે હાલનું પાકિસ્તાન એની વાત કરવી છે, અને પુરાતત્વીય સ્થળ જે પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલું છે એટલે એને પુરાતત્વીય, અને બહુ ઐતિહાસિક સ્થળ છે એટલે એને પુરાતત્વીય સ્થળ કહેલું છે. તે સિંધીકુની સંસ્કૃતિનું મુખ્ય નગર હોવાનું મનાય છે. અહીંની મુખ્ય વ્યવસ્થા અન્ન ભંડારો છે, અને આ રેવા નદીની કિનારે આપણે વાત કરીએ તો 12 જેટલા અન્ન ભંડારો આવેલા છે આપણે જોઈ શકીએ. આગળ એના વિશેની માહિતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે હડપ્પીય સંસ્કૃતિ વિશે ઘણું બધું જોયું, એની રહેણી કહેણી, એમાં કેવી મનુષ્ય પોતાની બુદ્ધિ શક્તિથી પોતાની આવડતથી કલા કૌશલ્યથી એનો કેવો વિકાસ કરેલો છે. કઈ આપણે હડપ્પા સંસ્કૃતિમાં જોઈએ કે 1921માં આ સિંધુકુંડની સંસ્કૃતિના અવશેષો આપણને મળી આવ્યા હતા, તો આપણને એ સંસ્કૃતિ 1921માં બહાર પડી હોવાનું મનાય છે. અને એમાં કેટલા એવા પુરાતત્વીય સ્થળો હડપ્પા, માહેજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી, રોજડી, દેસલપુર, રંગપુર વગેરેનો પણ સમાવેશ આપણે થતું જોવા મળે છે. એની નગરરચના જોઈ, એની નગરરચના કેવી હતી, ખૂબ જ આયોજનબદ્ધ મકાનો પણ આયોજ્યબદ્ધ હતા, એના રસ્તાઓ પણ એક શેરીઓને કાટખૂણે ગોઠવાયેલા હતા. તમે જોયું કે એના પાણીના નિકાલ માટે ખૂબ જ ગટર વ્યવસ્થા હતી, મકાનો ઊંચા ઓટલા ઉપર પાણીના નદીના પૂરથી બચવા મકાનો પણ ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવેલા હતા, અને મકાનોના રસ્તાઓ મુખ્ય રસ્તાની બાજુએ ન પડવાને બદલે એ નગરની અંદર અથવા તો પોતાની ગલીઓમાં બાંધવામાં આવતા, મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી, રસ્તાઓ એકબીજાને કાટખૂણે હતા, ગટરની વ્યવસ્થા, રાત્રે રસ્તા ઉપર દીવા બત્તીની પણ વ્યવસ્થા હતી. અને આપણે જોયું કે કેટલાક અન્ન ભંડારો જ્યાં અન્નનો સંગ્રહ થતો હોય એવા ભંડારો પણ મળી આવેલા છે, તો એના વિશેની માહિતી આપણે આગળ મેળવીએ.